જય ગાયત્રી વિદ્યાર્થી મિત્રો, સ્વસ્તિક ટીચર સંકુલ ઓનલાઈન વિડીયોમાં આપ સર્વનું સ્વાગત કરીએ છીએ. આજે આપણે ધોરણ 4માં આપણો વિષય છે આસપાસ, એમાં આપણો 6ઠો પાઠ છે રિયાની મુસાફરી. એ પાઠ આપણો ચોપડીને અને સંપૂર્ણ રીતે પૂરો થઈ ગયો છે, તો આજના વિડીયોમાં આપણે એની સ્વાધ્યાય પોથીની અંદર જોઈશું. તો રિયાની મુસાફરી એમાં પહેલો પ્રશ્ન તમારો છે વિકલ્પો. સાચા વિકલ્પો શોધીને સામે વિકલ્પની અંદર જવાબ લખવાનો છે. રિયા કયા શહેરમાં રહેતી હતી? તો કે રિયા ગાંધીધામ. ક્યાં રહેતી હતી? ગાંધીધામ. સુરજબારી પુલ ન હતો ત્યારે કયા રેલ માર્ગે અમદાવાદ જઈ શકાતું હતું? તો કે પાલનપુરના માર્ગે. રિયાનું કુટુંબ વાપી જવા માટે કઈ ટ્રેનમાં બેઠું હતું? કચ્છ એક્સપ્રેસ. કઈ ટ્રેનમાં? કચ્છ એક્સપ્રેસ. રેલવે સ્ટેશન પર ટિકિટ કોણ ચકાસે છે? તો કે ટિકિટ ચેકર. કોણ ચકાસે છે? ટિકિટ ચેકર. રેલવે સ્ટેશને માલ સામાન ઉચકનારને શું કહે છે? કુલી. શું કહેવાય? કુલી. નીચે જોઈશું ખાલી જગ્યા પૂરો. પહેલી ખાલી જગ્યા તમારી છે કચ્છના નાના રણમાં ખાલી જગ્યા પાકે છે. શું પાકે? મીઠું. કચ્છનું મુખ્ય મથક ખાલી જગ્યા છે તો આવશે ભુજ. કચ્છનો મોટો ભાગ ખાલી જગ્યા પ્રદેશ છે. કેવો છે? રણ પ્રદેશ. પાછળ 4 નંબરની ખાલી જગ્યા આપણે જોઈશું. જે સ્થળે રેલમાર્ગ 2 ભાગમાં વહેંચાય કે ભેગા થાય તેને ખાલી જગ્યા કહે છે. શું કહેવાનું? જંકશન. શું કહેવાય? જંકશન. રેલવે સ્ટેશને પ્લેટફોર્મ બદલવા માટે ખાલી જગ્યાની સગવડ હોય છે. સીડીની. શેની સગવડ હોય? સીડીની. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તેની આગળ નિશાની કરવાની છે. તો પહેલું આપણે જોઈશું રેલવેનું ઘડિયાળ 12 કલાકના પ્રમાણે નક્કી કરેલું હોય છે. ખોટું. મોટા શહેરોમાં રાત્રે રોશની જોવા મળે છે. સાચું. મોટા શહેરોમાં પ્લેટફોર્મ પર ભીડભાડ જોવા મળતી નથી. ખોટું. ટિકિટ ચેકર ટિકિટ ચકાસે છે. સાચું. રેલવે સ્ટેશનના બધા જ કર્મચારી કાળો કોટ પહેરે છે. એ પણ સાચું છે. જોડકા જોડો. એમાં છે અમદાવાદ, કચ્છ એક્સપ્રેસ, કચ્છનું નાનું રણ, ગાંધીધામ અને ભુજ. અહીંયા તમને સામે જવાબ આપ્યા છે, એમાંથી શોધીને તમારે લખવાનું છે. તો અમદાવાદની સાથે શું આવશે મિત્રો? ખૂબ જ ભીડભાડવાળું શહેર. તમે બધા અમદાવાદમાં રહો છો એટલે તમને ખબર જ હશે કે આપણું અમદાવાદ કેવું છે, ભીડભાડવાળું શહેર. કચ્છ એક્સપ્રેસ. તો કચ્છ એક્સપ્રેસ ગુજરાતની રેલવે જેમાં રિયાએ મુસાફરી કરી હતી. કચ્છનું નાનું રણ મીઠાના ઉત્પાદન માટે જાણીતું છે. ગાંધીધામ. તો કે રિયાએ મુસાફરી શરૂ કરી હતી તે શહેર એ ગાંધીધામ છે. ને ભુજ એ કચ્છ જિલ્લાનું મુખ્ય મથક છે. આગળ જોઈશું નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખો. તમે કયા કયા વાહનોમાં મુસાફરી કરી છે? તો કે અમે સાયકલ, સ્કૂટર, રિક્ષા, કાર, બસ અને રેલવેમાં મુસાફરી કરી છે. કચ્છ એક્સપ્રેસ કયા શહેરમાંથી ઉપડે છે? ક્યારે? તો કે કચ્છ એક્સપ્રેસ કચ્છ જિલ્લાના ભુજ શહેરમાંથી સાંજે 7:50 કલાકે ઉપડે છે. નાના બાળકોને ટ્રેનમાં ક્યાં બેસવું વધારે ગમે છે? શા માટે? તો કે નાના બાળકોને ટ્રેનમાં બારી પાસે જ બેસવું વધારે ગમે છે. કેમ કે બારીમાંથી તે જુદા જુદા પ્રદેશો, શહેરો, કારખાના, ખેતરો અને પહાડોને જોઈ શકે છે. આગળનો સવાલ છે કચ્છનું નાનું રણ કેવું દેખાય છે? તો કે કચ્છના નાના રણમાં મીઠાનું ઉત્પાદન થાય છે તેથી સફેદ ચાદર બિછાવી હોય તેવું દેખાય છે. કચ્છના નાના રણમાં કયો ઉદ્યોગ વિકસ્યો છે? તો કે કચ્છના નાના રણમાં મીઠાનો ઉદ્યોગ વિકસ્યો છે. રેલવે મુસાફરી દરમિયાન બધાની ટિકિટ ચકાસવાનું કામ કોણ કરે છે? તો રેલવે મુસાફરી દરમિયાન બધાની ટિકિટ તપાસવાનું કામ ટિકિટ ચેકર કરે છે. કોણ કરે છે? ટિકિટ ચેકર. કચ્છનું પ્રવેશદ્વાર કોને કહે છે? તો કે સુરજબારી પુલને કચ્છનું પ્રવેશદ્વાર કહે છે. કોને કહેવાય?
સુરજબારી પુલને કચ્છનું પ્રવેશદ્વાર કહે છે? નીચેના પ્રશ્નોના ઉત્તર માંગ્યા પ્રમાણે લખો. રિયાના પપ્પાએ ટ્રેનના ડબ્બામાં શાંતિથી ચડવાનું કેમ કહ્યું હશે? તો ટ્રેન સ્ટેશન પર ચોક્કસ સમય સુધી ઊભી રહે છે એટલે ટ્રેનના ડબ્બામાં શાંતિથી ચડી શકાય છે. રિયા જેવા બાળકો ખોટી ઉતાવળ કરીને ચડવા જાય તો અકસ્માત થવાનો ભય રહે છે, માટે રિયાના પપ્પાએ ટ્રેનના ડબ્બામાં શાંતિથી ચડવાનું કહ્યું છે. તમે મુસાફરી વખતે ટિકિટ તપાસનારને કેવી રીતે ઓળખશો? તો કે રેલવેમાં જુદા જુદા કર્મચારીઓ કામ કરતા હોય છે. ટિકિટ ચેકરનો યુનિફોર્મ હોય છે, તે મોટે ભાગે કાળો કોટ અને માથે ટોપી પહેરી રાખે છે. તેની નેમ પ્લેટ પર નામ લખેલું હોય છે અને તેના હાથમાં મુસાફરોની નામની યાદી હોય છે. તેના પરથી આપણે ટિકિટ ચેકરને ઓળખીશું. તમે ક્યારે ટ્રેનની મુસાફરી કરી છે? જો હા તો ક્યાંથી ક્યાં સુધી? તો કે હા, અમે ટ્રેનની મુસાફરી કરી છે. હું અમદાવાદમાં રહું છું. સુરત મારા મામાને ત્યાં જવાનું થયું ત્યારે અમે લોકો અમદાવાદથી સુરત ટ્રેનમાં બેસીને ગયા હતા. તમે મુસાફરી કરતી વખતે સ્ટેશન પરના ફેરિયાઓ પાસેથી ખરીદી કરી છે? જો હા તો તેની યાદી તૈયાર કરો. હા, અમે મુસાફરી કરતી વખતે ફેરિયા પાસેથી પાણીની બોટલ, ચા, નાસ્તો, વર્તમાનપત્ર, ભજીયા, સામાયિક, પોકેટબુક, રમકડા વગેરે વસ્તુઓની ખરીદી કરી છે. આગળનો પ્રશ્ન જોઈશું. રિયાના કુટુંબે ક્યાં જવાના પ્રવાસનું આયોજન કરી રાખેલું હતું? તો કે રિયાના કુટુંબે અને જિયાના કુટુંબે દક્ષિણ ગુજરાતના પ્રવાસે જવાનું આયોજન કરી રાખ્યું હતું. તેના માટે અગાઉથી રેલવે ટ્રેનની ટિકિટ નોંધાવી રાખી હતી. લાંબા અંતરની ટ્રેનમાં કઈ કઈ સગવડ હોય છે? તો કે લાંબા અંતરની ટ્રેનોમાં આરામદાયક બેઠક, પંખા કે એસીની સુવિધા હોય છે. સુવા માટે ચાદર, ધાબળા, પીવાના પાણી તથા જમવાની સુવિધા કરેલી હોય છે. ગંદકી ન થાય તે માટે સાફ સફાઈ કરવામાં આવે છે. મોટા રેલવે સ્ટેશને કઈ કઈ સુવિધા હોય છે? તો કે મોટા રેલવે સ્ટેશને ખાણીપીણીની દુકાનો, વર્તમાનપત્રો કે સામાયિકોના સ્ટોલ, ચા નાસ્તાની રેકડી, માલ સામાન લાવવા કે લઈ જવા, મજૂરો, પીવાના પાણીની સુવિધા, ટીવી, પ્રતીક્ષા ખંડ, આરામગૃહ, નાસ્તાગૃહ વગેરેની સુવિધાઓ હોય છે. કચ્છના રણનો પરિચય આપો. કદાચ તમને ટૂંકરણ સ્વરૂપે પૂછાય અથવા તો મુદ્દાસર સવાલના રીતે પૂછાય કે કચ્છનું રણ, તો તમારે આ જવાબ લખવાનો આવશે. ગુજરાત રાજ્યની ઉત્તર પશ્ચિમે કચ્છનો રણ પ્રદેશ આવેલો છે. તે બે ભાગમાં વહેંચાયેલું છે, કચ્છનું મોટું રણ અને કચ્છનું નાનું રણ. કચ્છનું મોટું રણ ખૂબ જ વિશાળ છે. તે રેતાળ રણ પ્રદેશ છે. ચોમાસામાં આ પ્રદેશ કાદવ કીચડવાળો બની જાય છે, જ્યારે નાના રણમાં રેતાળ જમીન નથી પણ સૂકી જમીન છે. તેમાં ચોમાસાનું પાણી ભરાઈ રહે છે. એ પાણી સુકાતા મીઠાના ખેતરો બને છે. અગરિયા તેમાંથી મીઠું પકવે છે. જાણે જમીન પર સફેદ ચાદર બિછાવી હોય તેવું દ્રશ્ય સર્જાય છે. ધાંગધ્રા અને મીઠાપુર મીઠા ઉત્પાદનમાં આગળ પડતા સ્થળો છે. અહીં લોકોનું જીવન કઠિન જોવા મળે છે. તો મિત્રો, આ રીતે કચ્છનું રણ કદાચ ટૂંકનું પરીક્ષામાં આવે તો તમારે આ રીતે લખવાનું હોય છે. તો મિત્રો, આપણી અહીંયા ધોરણ 4ની અંદર છઠ્ઠો પાઠ સ્વાધ્યાય પોથીની અંદર સંપૂર્ણ રીતે પૂરો થાય છે. આને PDF હું તમને મોકલી દઈશ, જે PDFમાંથી જોઈને તમારે સ્વાધ્યાય પોથી પૂર્ણ કરવાની રહેશે. જ્યારે પણ તમારે સ્કૂલની અંદર નોટ અને સ્વાધ્યાય પોથી મંગાવવામાં આવે ત્યારે તમારે નોટની અંદર 6 પાઠ અને સ્વાધ્યાય પોથીની અંદર 6 પાઠ તમારા પૂરા કરેલા હોવા જોઈએ. મિત્રો, અહીંયા આગળના વિડીયોમાં આપણે હવે 7મો પાઠ
રિયાની ટ્રેન મોડી પડી એનો વિડીયો આપણે જોઈશું અને એ પાઠ શીખીશું. તો અહીંયા બધા મિત્રોને જય ગાયત્રી.